વિછિયા પીએસઆઈની બદલીની માંગને લઈને પોતાના ઘરે ઉપવાસ પર બેઠેલા મુકેશભાઈ રાજપરાની આજે ત્રીજા દિવસે તબિયત લથડી. વિછિયાના પીએસઆઈ એમજે પરમાર વિછિયા વિસ્તારના લોકો ઉપર અમાનુષી વર્તન કરીને રક્ષકને બદલે ભક્ષક બની જુલ્મ ગુજારી રહ્યા છે ત્યારે તેની બદલી કરવા રાજગ્રુપ સર્વજ્ઞાતી સેવા શક્તિના પ્રમુખ મુકેશભાઈ મનસુખભાઈ રાજપરાએ મામલતદાર નિવેદન પત્ર પાઠવ્યું હતું. ત્યારબાદ ઉપવાસ પર બેસતા તેઓની અટકાયત કરી હતી, પરંતુ મુકેશભાઈ રાજપરા વિછિયા વિસ્તારની પ્રજાના ન્યાય અપાવવા પોતાના ઘરે જ ઉપવાસ શરૂ કરેલ છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ તેમજ વિછિયા પૂર્વ સરપંચ અને રાજગ્રુપ સર્વજ્ઞાતી સેવા શક્તિ સમિતિના પ્રમુખ તેમજ વિછિયા કોંગ્રેસ પ્રમુખ સહિતના રાજકીય આગેવાનોએ મુકેશભાઈ રાજપરાની મુલાકાત લીધી હતી અને જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આ ઉપવાસ આંદોલન રાજકીય રંગ પકડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ભરતભાઈ, તમારા દ્વારા વિછિયા પીએસઆઈને વિરોધમાં એસપીને કલેક્ટરને બધા લોકોને રજૂઆત કરવામાં આવી છે, એના વિરોધમાં ફરિયાદ કરવામાં આવી છે, તો એનું કારણ શું? મને ખોટી રીતે માર માર્યો, પટ્ટાનો 10-12 પટ્ટા માર્યા, ઇલેક્ટ્રિક શોર્ટ આવ્યો. ક્યાં કારણોસર તમારી અટકાયત કરી હતી? તમને પોલીસ સ્ટેશને ક્યાં કારણોસર અટકાયત કરી હતી? શું કામ લઈ ગયા હતા પોલીસ સ્ટેશન? મારું જીસીબી લઈ ગયા હતા, તળાવમાં અમે હાંકતા હતા, મેં કાયદેસરની લીઝ ભરેલી છે, લીઝ હોવા છતાં એને મારું જીસીબી ન્યા લાયા, ત્યાર પછી અમે ત્યાં પોલીસ સ્ટેશન આવ્યા. અમે ફરિયાદ દેવા, સામા લોકોની ફરિયાદ લઈ અને મારી ઉપર અત્યાચાર ગુજાર્યો પીએસઆઈ. અને કેટલા વિરોધ, કેટલા વ્યક્તિઓની વિરોધમાં ફરિયાદ લીધી છે? મેં 9 લોકોની વિરુદ્ધ ફરિયાદ આપેલ છે. તો એ લોકોની અટકાયત કરવામાં આવી હતી કે નથી આવી? એ લોકોને તો અટકાયત કર્યા કે ન કર્યા એ મને ખ્યાલ નથી, પણ પીએસઆઈ મારી પાસે 4 લોકોના નામ લીધા, એ લોકોને મેં સાઇન કરી દીધી હતી. મુકેશભાઈ, તમે જે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છો, તો આજે એનો બીજો દિવસ છે, તો કયા કારણોસર બેઠા છો અને શું શું તમારી માંગણીઓ છે? રાજગ્રુપ સર્વજ્ઞાતી સેવા શક્તિના અમારા સભ્ય ભરતભાઈ નકાભાઈ કાગડિયા, જે પીપળી ગામના વતની છે અને જીસીબી અને ટ્રેક્ટરનો વ્યવસાય કરે છે, જે કાયદેસરની લીઝ અને બધા કાગળિયા કમ્પ્લીટ હોવા છતાં તળાવમાંથી માટીકામ કાઢતા હતા અને બીજા લોકોએ તે લોકોને એમ કીધું તળાવ અમારા બાપનું છે અને માટીકામ તારે કાઢવાની નથી, આમ કરી અને ઝઘડો કર્યો. ઝઘડો કરી અને વિછિયા પોલીસ સ્ટેશને આ ફરિયાદ બંનેની ગઈ, બંને પક્ષની ફરિયાદ ગઈ હોવા છતાં માત્ર ને માત્ર વિછિયા પીએસઆઈ એમજે પરમારે ભરતભાઈ નકાભાઈ પરમારને 3rd ડિગ્રીથી માર મારવામાં આવ્યો, ઇલેક્ટ્રિક શોર્ટ દેવામાં આવ્યા અને લોકઅપની અંદર એને ઉલટી થવા માંડી ત્યાં સુધી માર મારવામાં આવ્યો. પ્રથમ ભરતભાઈને વિછિયા સિવિલ હોસ્પિટલે તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. આ અર્થે આજે અમારે રાજગ્રુપ સર્વજ્ઞાતી સેવા શક્તિના પ્રમુખ નાતે અને ભરતભાઈ અમારા સભ્ય હોવાના નાતે અમે ન્યાય માટે આજ બીજા દિવસે અનશન માટે બેઠા છીએ અને જો ભરતભાઈને આની ન્યાય નહીં મળે અને એમ જે પરમારે આ વિસ્તારની અંદર ખૂબ જ કરપ્ટેડ છે એટલે પુષ્કળ પૈસા ખાય છે, જો એ લોકોએ અત્યારે લોકડાઉન હોવા છતાં અસંખ્ય તમામ વાહનો બંધ છે, એક સામાન્ય પરિવાર જ્યારે વાડીએથી ગામમાં આવે તો એ લોકોને પોલીસ સ્ટેશને બેસાડી દેવામાં આવે છે, પણ લોકડાઉન હોવા છતાં આ વિસ્તારની અંદર 100 જેટલા ડમ્ફર માટી અને ખનિજ ચોરીના હાલે છે, આના કાયદેસરના હપ્તા લેવામાં આવે છે અને અસંખ્ય લોકોને પકડવામાં આવે છે જુગાર રમતા, તે તમામ લોકોના આ લોકો પૈસા ખાય છે, એટલે આ લોકો જે લોકો એના સાથે પૈસા ખાય છે તેને માર મારવામાં આવતો નથી, આવા નાના નાના વ્યક્તિને 3rd ડિગ્રી માર મારવામાં આવે છે, એટલે ભરતભાઈને અને અમારી સંસ્થાને જો ન્યાય નહીં મળે, આવા કરપ્ટેડ અધિકારી અમારે આ વિસ્તારની અંદર ન જ હોય, જો આ પીએસઆઈની બદલી નહીં કરવામાં આવે વહેલી તકે તો આગામી 24 કલાકની અંદર અમારા 105 ગામની અંદર રાજગ્રુપ સર્વજ્ઞાતી સેવા શક્તિના તમામ પ્રમુખો પોતપોતાના ઘરે ગાંધી ચિંધ્યા માર્ગે અનશન ઉપર બેસશે. વિપુલ ત્રિવેદી, KTV ન્યૂઝ, વિછિયા.